PST3 solution આની અંદર બે ચેપ્ટર છે સોલ્યુશન ને બીજો આપણો એસ બ્લોક નીચે સમાન અબાષ્પશીલ દ્રાવ્યનું સમાન દ્રાવકમાં બાષ્પ દબાણ આલેખ આપેલ છે જો બધા જ આલેખો એકબીજાને સમાંતર છેદતા નથી તો તેમના માટે દ્રાવણની સાંદ્રતાનો યોગ્ય વધતો ક્રમ છે એ કયો થશે તો અહીંયા જે છે પહેલું છે એનું બાષ્પ દબાણ છે એવો અહીંયા છે બીજાનું એનાથી ઓછું અને ત્રીજાનું કેવું થશે સૌથી ઓછું બાષ્પ દબાણ જેમ ઓછું તેમ તેની અંદર જે છે ઉત્કલન બિંદુ છે એ કેમ થશે વધશે તો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ તરફ જે છે ઉત્કલન બિંદુ છે એની અંદર શું થશે વધારો થશે બાષ્પ દબાણ જેનું ઓછું એનું ઉત્કલન બિંદુ કેવો થશે વધારે સેકન્ડ 0.5% જલીય પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ એ 272.76 કેલ્વિન તાપમાને જામી જતું હોય તો આ દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવનું અંદાજિત મૂલ્ય કેટલું થશે વોન્ટ ઓફ અવયવ ગોતવાનું છે તો આપણી પાસે ફ્રીઝિંગ પોઈન્ટ છે તો ડેલ્ટા TF બરાબર IKF 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ કયું આવશે W1 ડેલ્ટા TF તો 272.76 અને આપણું જે છે એ કેટલું આવશે 273 એમાંથી માઇનસ કરી નાખીએ એટલે કેટલું આવશે 0.24 ડેલ્ટા TF 0.24 આઈ ગોતવાનું છે KF આપણને આપી દીધું છે 1.86 ઇન્ટુ 1000 W2 એટલે દ્રાવ્યનું વજન છે એ કેટલું આવશે 0.5 M2 એટલે અણવીય દળ છે એ આપણે કોનું લેવું પડશે KCL છે એનું આપણી પાસે આ અણવીય દળ જે છે પોટેશિયમ અને એ કેટલું થશે 75.5 અને ગુણ્યા આનું જે છે આપણે વજન છે એ કેટલું લઈએ છીએ કેટલાની અંદર ઓગાળેલું છે 100 એટલે અહીંયા જે છે એ કેટલું આવશે 100 સોલ્વ કરીએ એટલે આપણને ડાયરેક્ટ અહીંયા શું મળી જશે આઈ કેટલું આવશે 2 નીચે આપેલ યાદી 1 અને 2ની જોડી છે યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે તો આપણી પાસે આવી ગયું છે આદર્શ દ્રાવણ અને બીજું છે એ કયું આવશે બિન આદર્શ દ્રાવણ તો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જે છે એની અંદર આપણે કર્યું છે ગ્રાફ ઉપરથી કર્યું છે રાઉલ્ટના નિયમને અનુસારે તો આદર્શ દ્રાવણ કહેવાશે એની અંદર ધન વિચલન અને બીજું છે એ કયું આવશે ઋણ વિચલન છે તો એ જે છે આદર્શ વર્તણૂક ધરાવે છે તો એની અંદર કયું આવશે R N-heptane અને N-hexane બંને જે છે એની અંદર જે છે સુયોજન કે વિયોજન નહીં થાય અને રાઉલ્ટના નિયમને અનુસરશે બીજું જે છે આદર્શ વર્તણૂક ધરાવતું નેગેટિવ ડેવિએશન છે એ દર્શાવે છે તો એની અંદર પાણી અને કયું આવશે નાઇટ્રિક એસિડ એની અંદર જે છે H બંધ છે એ બનશે આદર્શ વર્તણૂક વત્તા પોઝિટિવ વિચલન છે એ દર્શાવશે તો એની અંદર છે આપણે બેન્ઝિન અને કયું આવશે એસિટોન અને બીજું આવશે એની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ H બંધ છે એ બનશે બિન H બંધ છે એની અંદર તૂટશે ઉમેરી એટલે અને બિન આદર્શ દ્રાવણ છે તો એની અંદર D આવશે D જે બિન આદર્શ દ્રાવણ છે એની અંદર PQ અને કયું આવશે S PQ અને S એ કયા આવશે બિન આદર્શ દ્રાવણ આ કયું થશે આદર્શ દ્રાવણ આની અંદર આપણે કયું ડિસ્કસ કર્યું પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન આ રીતે આપણે ગ્રાફ આવી ગયો છે રાઉલના નિયમને અનુસાર એને સ્ટ્રેટ લાઇન આવે તો છે આદર્શ દ્રાવણ ઉપર અથવા તો નીચે જાય તો કેવું થશે આ નેગેટિવ ડેવિએશન ઉપર જાય તો પોઝિટિવ ડેવિએશન એક દ્વિઅંગી આદર્શ પ્રવાહી દ્રાવણ માટે કુલ બાષ્પ દબાણમાં થતો ફેરફાર વિરુદ્ધ દ્રાવણ ઘટક પ્રમાણ દર્શાવતો સાચો વિકલ્પ તો આ ગ્રાફ ઉપરથી સ્ટ્રેટ લાઇન જ આવે આ રીતે છે આદર્શ દ્રાવણ જે છે એનું આપણે લઈએ છીએ જો કોઈ પદાર્થના દ્રાવણમાં ત્રિઆણ્વીય તરીકે અસ્તિત્વ ધરાવતો હોય તો એમ મોલ દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણે દર્શાવી શકાય છે તો ડેલ્ટા TF બરાબર આપણી પાસે કયું સૂત્ર છે ડેલ્ટા TF બરાબર IKF ઇન્ટુ M અહીંયા જે છે એ સુયોજન થાય છે ત્રિઆણ્વીય કીધું છે લેન બરાબર 3 લઈએ તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M ડિવાઇડેડ બાય કેટલા આવશે 3 આપેલ તાપમાને તેમજ પદાર્થ સાંદ્ર દ્રાવણમાં આસૃતિ દ્રાવણ છે એ થશે તો તેના મંદ દ્રાવણની આસૃતિ દ્રાવણ સાથે શું થશે આપેલ તાપમાને તે જ પદાર્થના સાંદ્ર દ્રાવણનું આસૃતિ દબાણ કેવું હશે વધારે અભિસરણ દબાણ છે એ વધારે ઓલાનું કેવું હશે ઓછું એક અબાષ્પશીલ દ્રાવ્યના આણ્વીય દર 40 કેટલા ગ્રામ 114 ગ્રામ ઓક્ટેનમાં દ્રાવ્ય કરતાં તે તેના બાષ્પ દબાણના 80% સુધી ઘટાડો કરે છે તો આ રીતે બાષ્પ દબાણનો ઘટાડો આવે તો કયું સૂત્ર વાપરવું પડશે રાઉલ્ટનું સમીકરણ છે P01 - P1 / P01
તો અહીંયા રાઉલ્ટનું જે સમીકરણ છે પી ઝીરો વન માઇનસ પી વન અપોન પી ઝીરો વન બરાબર શું થશે ડબલ્યુ ટુ અપોન એમ ટુ ઇન્ટુ એમ વન અપોન ડબલ્યુ વન. અહીંયા જે ઘટાડો છે આપણે કહ્યું લઈએ છીએ પોઈન્ટ એટ, ઓલું જે છે આપણને 80% કીધું છે એટલે આ જે છે આપણે પી ઝીરો વન લઈએ તો આ કેટલું થઈ જશે પી ઝીરો પોઈન્ટ એટ ઇન્ટુ પી ઝીરો ડબલ્યુ ટુ. દ્રાવ્યનું વજન છે આપણને ગોતવાનું છે, આણ્વીય દળ છે આપણને આપી દીધું છે 40, અને ઓલું આણ્વીય દળ અને દ્રાવકનું અને અણુભારે કેટલું આપ્યું છે 144. સોલ્વ કરીએ એટલે કેટલું આવશે 10 ગ્રામ. એક મોલ કેબીઆરના દ્રાવણની ઘનતા 1.1 ગ્રામ પર ml છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ ખાલી જગ્યા થશે. આપણે શું ગોતવાનું છે? ઉત્કલન બિંદુ. તો ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીબી બરાબર આઈ કેબી ઇન્ટુ 1000 ઇન્ટુ ડબલ્યુ ટુ અપોન એમ ટુ ઇન્ટુ કયું આવશે ડબલ્યુ વન. અહીંયા આપણને છે ડેલ્ટા ટીબી ગોતવાનું છે, આઈ કેબીઆર માટે કેટલું આવશે 2, કેબી આપણને છે કેટલું આપી દીધું છે 0.52 ગુણ્યા 1000 ગુણ્યા ડબલ્યુ ટુ એટલે દ્રાવ્યનું વજન આપણે લેવાનું છે. તો ડેન્સિટી ઉપરથી આપણને મળી જશે ડેન્સિટી બરાબર શું થશે માસ અપોન વોલ્યુમ. અહીંયા આપણી પાસે માસ બરાબર ડેન્સિટી, ડેન્સિટી 1.1 ગુણ્યા આપણે કેટલા લઈ લેશું 1000, કદ છે આપણે 1 લિટર લઈએ, ગ્રામ પર લિટર આપ્યું છે એટલે આપણે 1 લિટર છે એ લઈ લઈએ એટલે 1000 ml થઈ જશે. તો આપણી પાસે છે આવશે 1100 ગ્રામ.